ઈડીની કસ્ટડીમાં રહેતા મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે જાહેર કર્યો પ્રથમ આદેશ. નૈતિકતાની યાદ અપાવીને ભાજપે માંગ્યું રાજીનામું, તો કોંગ્રેસમાં પણ કેજરીવાલ વિરુદ્ધ ઉઠ્યા સૂર. ભાજપે ઇન્ડી ગઠબંધન પર કર્યા પ્રહાર, કહ્યું યુપીએનું નામ બદલાયું પણ આચરણ નહીં. પ્રધાનમંત્રી પર વિપક્ષે કરેલા નિવેદન પર ઇન્ડી ગઠબંધને માફી માંગવા જણાવ્યું. ભાજપમાં સામેલ થયા પૂર્વ વાયુસેના પ્રમુખ આર એ કે એસ ભદૌરિયા. યુપીની કેટલીક બેઠકો માટે આજે ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા. જ્યારે કોંગ્રેસે વારાણસીથી ફરી આપી અજય રાયને ટિકિટ, દિગ્વિજયસિંહ પુરિયા સહિત દાનિશ અલી અને કાર્તિ ચિદમ્બરમની કરી પસંદગી. ધારમાં ભૂતશાલાના વિવાદના ઉકેલ માટે આજે ત્રીજા દિવસે પણ એએસઆઈ દ્વારા ચાલી રહી છે સર્વેની કામગીરી. અત્યાર સુધી હિન્દુ પ્રતિક ચિહ્ન સહિત મળ્યા ઘણા ચોંકાવનારા તથ્ય. દેશભરમાં છવાઈ ફાગણની મસ્તી. આજે સાંજે થશે હોલિકા દહન. રામલલ્લા બિરાજમાન થયા બાદ આ વખતે અયોધ્યામાં થશે ભવ્ય અને દિવ્ય હોળી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લહેમાં સશસ્ત્ર દળો સાથે ઉજવી હોળી. જવાનોનો વધાર્યો ઉત્સાહ. હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી અને રાજ્યપાલે નાગરિકોને પાઠવી શુભેચ્છા. હોલિકા દહન દ્વારા સમાજમાંથી કુરિવાજો, બદીઓ અને અનિષ્ટોનું દહન થાય તેવી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી અપેક્ષા. તો રાજ્યપાલે જમીનની ફળદ્રુપતા વધારવા અને શુદ્ધ ખોરાક માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ. લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લા પોલીસને મળી મોટી સફળતા. રાજસ્થાન સીમા નજીક અણસોલ ચેકપોસ્ટ પરથી ઝડપી 1 કરોડની રોકડ. વાહન ચેકિંગ દરમિયાન રોકડ રકમ સાથે એક શખ્સની કરી અટકાયત. આઈપીએલમાં આજે રાજસ્થાન અને લખનૌ વચ્ચે મુકાબલો. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને લીધો બેટિંગનો નિર્ણય. બીજી મેચમાં ગુજરાતની ટક્કર થશે મુંબઈ ઇન્ડિયન્સ સામે.